તારીખ 18/9/2023 સોમવારના રોજ કેવડાત્રીશ વ્રત ઉજવવા માટે સંપર્ક કરો શાસ્ત્રી શ્રી યોગેશભાઈ મહારાજ, દેસાઈની પોળ, મહીવાડો, વિસનગર. મોબાઈલ નંબર 98258-3704 98258-3704 90541-3704 વિસનગર શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે તારીખ 17/9/2023ને રવિવારે સવારે આપણા વિસ્તારના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગર, ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચો, તાલુકા તથા શહેર ભાજપ તથા વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. વહેલી સવારથી જ પડી રહેલા વરસાદમાં પણ રક્તદાતાઓ સ્વેચ્છાએ પોતાની ફરજ સમજીને રક્તદાન કરવા માટે આવ્યા હતા, જેમાં શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળના પ્રમુખ શ્રી જનાર્દનભાઈ મોદી, મંત્રી શ્રી કનુભાઈ મોદી, શહેરના જાણીતા ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ મોદી, શહેર ભાજપના પ્રમુખ શ્રી મનીષભાઈ ગળિયા, મહામંત્રી શ્રી ખુશાલભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી મોતીસિંહ પુરોહિત, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ, નગરપાલિકાના પક્ષના નેતા શ્રી જયેશભાઈ પંડ્યા, પાલિકા સભ્ય શ્રી ભાવેશભાઈ મોદી, શ્રી અરવિંદભાઈ મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં બહેનોએ પણ પોતાના રોજિંદા કામકાજ છોડીને પણ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ખુશાલીમાં રક્તદાન કર્યું હતું. કેટલાક લોકોએ તો પોતાના જીવનમાં 100 વખત રક્તદાન કર્યું હતું, એવા રક્તદાતાઓએ પણ આજના દિવસે ખાસ રક્તદાન કર્યું હતું. આજે જે અમારા સમાજ સાહેબના એમાં હું પણ એક રક્તદાતા તરીકે રેગ્યુલર મેં નિયમિત રક્તદાતા તરીકે બ્લડ ડોનેટ કરવા આવ્યો છું. આ મારું 105મી વખતનું બ્લડ ડોનેશન થશે. હું જ્યારે 20-22 વર્ષથી ઉપરનો હતો ત્યારથી મેં બ્લડ આપવાનું ચાલુ કરેલ અને જે તે વખતે જ્યારે 25 વખત મારું બ્લડ ડોનેટ થયેલું એ વખતે આપણા ભૂતપૂર્વ સાંસદ ડૉક્ટર પી કે પટેલ બીજાપુરવાળાએ મારું સ્વાગત કરેલ, સન્માન કરેલ. ત્યાર પછી હું સતત આટલે જ જોઉં છું અને જ્યારે પણ કોઈ મારી જોડે આવે અને રજૂઆત કરે તો તમે ચાલો બ્લડ આપવાનું છે તો હું વિના સંકોચે તરત જ મારો કામ ધંધો છોડીને એની જોડે જાઉં. આજના આ મહારક્તદાન શિબિરમાં એપીએમસીના ચેરમેન શ્રી પ્રીતેશભાઈ પટેલ, તાલુકા સંઘના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, નવા નિમાયેલા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શ્રી વિષ્ણુજી ઠાકોર, કારોબારી ચેરમેન તરીકે શ્રીમતી પીનાબેન શાહ, શ્રી હિમાંશુભાઈ વૈદ, શ્રી ગૌતમભાઈ કડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા અને વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ અને શ્રી કીર્તિભાઈ પટેલ અને શ્રી નથુભાઈ પટેલ સદુથલાવાળા પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ મહારક્તદાન કેમ્પમાં શહેરની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો શ્રી જયદીપભાઈ મોડ, ડોક્ટર શ્રી આકાશ ગાંધી, ડોક્ટર શ્રી હાર્દિક મોદી એ હાજર રહીને સ્વેચ્છાએ પોતાની સેવાઓ આપી હતી, જ્યારે ડોક્ટર શ્રી વિરેન્દ્રસિંહ રાજપૂતે પણ હાજર રહીને પોતાની સેવાઓ આપી હતી, જ્યારે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના તમામ કર્મચારીઓએ પણ હાજર રહી આજના મહારક્તદાન કેમ્પમાં 102 જેટલી બોટલો એકઠી કરી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ મહારક્તદાન કેમ્પની સફળતામાં શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળના પ્રમુખ શ્રી જનાર્દનભાઈ મોદી તથા મંત્રી શ્રી કનુભાઈ મોદી, દવાવાળા શ્રી હરેશભાઈ મોદી, એપીએમસીના ચેરમેન શ્રી પ્રીતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા, ભાજપ યુવા મોરચા તથા વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલના પ્રયત્નો દ્વારા સફળ થયો હતો. આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓ અમારા સમાજના એક પનોતા પુત્ર છે અને આજે એમનો જે જન્મદિવસ 73મો જન્મદિવસ છે એ નિમિત્તે સમગ્ર સમાજ, સમગ્ર દેશ, દુનિયા એમને શુભેચ્છા પાઠવે છે. અમે શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ, અમારા ચેરમેન શ્રી જનાર્દનભાઈ,
અમારા સેક્રેટરી શ્રી કનુભાઈ અને અમારી તમામ સહયોગી ડોક્ટરો, આજે હું મોઢેરી કેળવણી મંડળના પ્રમુખ તરીકે દેશ દુનિયા સમાજને એક જ સંદેશો આપું છું કે જો ખરેખર તમે નરેન્દ્રભાઈના સાચા દિલમાં પ્રેમ કરતા હોય, જો તમને ખરેખર નરેન્દ્રભાઈ વિશે કંઈક લાગતું હોય તો આપણે એમના માટે કંઈક કરીએ. જે મનુષ્ય 24 કલાકમાં નહીં 18 કલાક દેશના આભાર છે, આપણે 8 કલાક પણ નથી આપી શકતા. તો આપણે બધા દેશને હું મેસેજ આપું છું કે આજે એમના 73મા જન્મ દિવસ નિમિત્તે એમને સમર્પિત થઈ જાઓ. આ દેશના આવા યુગ પુરુષ ક્યારે ભવિષ્યમાં નહીં મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આજે 73મા જન્મ દિવસ પ્રસંગે વિસનગર એપીએમસી અને વિસનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ બેંકના લાભાર્થી અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખું મહિનાનું આખું અઠવાડિયું સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવવાની છે. સર્વરોગ નિદાન કેમ્પ, રોગ વિતરણ કાર્યક્રમ, ગરીબોને ચપ્પલ વિતરણ કાર્યક્રમ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવવાની છે. વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થ ભવ્ય કપર સિટી ગરબા નાઇટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પ્રવેશ પાસ મેળવી લેવા. શહેરની સાગરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે આજે તારીખ 17/9/2023 રવિવારના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ અને ટ્રસ્ટીગણમાં શ્રી અમૃતલાલ પટેલ, શ્રી રમણલાલ પટેલ, હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી સુનિતા મેડમ, વિસનગરના નામાંકિત ફિઝિશિયન ડૉક્ટર પ્રદીપ સાંડેસરા, ડૉક્ટર શ્રી એલ કે પટેલ, ડૉક્ટર તેજસભાઈ પટેલ આજના કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો, સહિત સંસ્થાના તમામ વડાઓ અને સ્ટાફગણ વગેરે હાજરી આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે, સ્વસ્થ અને દીર્ઘાયુ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી અને શુભેચ્છા વ્યક્ત કરી હતી, જેમાં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિચારો રજૂ કર્યા હતા. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે 73મો જન્મદિવસ એ સમગ્ર ભારત દેશ એ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યો છે. તેની સાથે આપણે પણ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત સાગરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના આ કાર્યક્રમની અંદર આપણા ટ્રસ્ટના ઉપપ્રમુખ માન્ય શ્રી ચંદુભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ડૉક્ટર એલ કે પટેલ, બીજા આપણા ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ, રમણભાઈ, આપણા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર સુનિતા મેડમ, અહીંયા ઉપસ્થિત ડૉક્ટર પ્રદીપ કાકા અને આપણા સંસ્થાના અલગ અલગ વિદ્યા શાખાઓના પ્રોફેસર, એચઓડી ડીન અને આપણી નૂતન જનરલ હોસ્પિટલના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો અને ખાસ કરીને આજના કાર્યક્રમને સમગ્ર દુનિયાની અંદર લઈ જવામાં જેમનું મુખ્ય યોગદાન છે એવા આપણા પત્રકાર ભાઈઓ, આજે હું સૌ પ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબને તેમના 73મા જન્મદિવસે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી ખૂબ જ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા વડાપ્રધાનનું દીર્ઘાયુ બને, એમની તંદુરસ્તી જળવાઈ રહે અને જેમણે છેલ્લા 30 વર્ષના જાહેર જીવનની અંદર જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન હતા અને હવે જ્યારે આપણા 90 વર્ષથી દેશના વડાપ્રધાન છે ત્યારે તેમની કામગીરીએ આપણને આંખે વળગીને દેખાય એવી છે. એમની દરેક નાની નાની વસ્તુઓમાં એમની પોતાનું આગવું સૂચન, આગવી કાર્ય પદ્ધતિથી આજે ગુજરાત એ દેશનું મોડલ સ્ટેટ બનેલું છે અને ભારત એ આખા વિશ્વની અંદર એ આગવો ઓળખ સાથેનો ભારત દેશ એ આજે પ્રગતિના પંથે જઈ રહ્યો છે એનો જો મુખ્ય શ્રેય આપવામાં આવે તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને છે અને એનાથી આપણા બધાનું સન્માન વધ્યું છે, આપણા દેશનું સન્માન વધ્યું છે ત્યારે આપણે અતિ ઉત્સાહથી આ કાર્યક્રમ આજે આયોજિત કરેલો છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના દિવસે છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થાની અંદર આપણે ઉજવણી કરી રહ્યા છીએ. મોટા બ્લડ કેમ્પ હોય, મોટા આપણે મેગા મેડિકલ કેમ્પ હોય, સાથે સાથે આપણા ત્યાં જે દર્દીઓ હોય એમને આપણે વિતરણ કરીએ અને દરેકને સારામાં સારી સારવાર મળે, ઘર આંગણે સારવાર મળે
અને દરેક દર્દી અહીંયાથી ખૂબ જ સારી રીતે સાજો થઈ અને તેના ઘરે જાય એ માટે આપણે આ મેડિકલ કોલેજની સ્થાપના કરેલી છે. આપ સૌને કહેતા મને આનંદની લાગણી છે કે વિસનગરની અંદર મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન જે આપણા વર્ષોથી સેવી રહ્યા હતા એ પણ જો આપણે સાક્ષાર કરી શક્યા હોય એના પાછળ પણ નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે. એમણે જ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજો બને એવી એક યોજના મૂકવામાં આવી હતી અને એ યોજનાનો લાભ આપણે લીધો અને ગુજરાતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર આપણી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની શરૂઆત 2019માં થઈ. આજે આનંદની વાત છે કે સાહેબના 73મા દિવસે પાંચમી બેચ આપણી મેડિકલ કોલેજમાં આજે પ્રવેશ લઈ રહી છે અને આપણા પહેલી બેચના વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે આપણે એને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને એક વર્ષ ઇન્ટર્નશીપ કર્યા પછી એક સક્સેસફુલ ડૉક્ટર તરીકે એ સમાજ સેવામાં જોડાવાના છે. ત્યારે આ બધા વિઝનથી આજે દેશની પ્રગતિ થઈ છે એમ આપણા વિસનગરની પણ પ્રગતિ થઈ છે, આપણી યુનિવર્સિટીની પણ પ્રગતિ થઈ છે. આપણા માટે આનંદની વાત છે કે આપણી જ નૂતન સર્વ વિદ્યાલય સ્કૂલની અંદર ભણેલા અને તત્કાલીન 2016માં જેઓ મુખ્યમંત્રી એવા હતા આદરણીય આનંદીબેન પટેલના સહયોગથી આપણે વિસનગરની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના પણ કરી શક્યા છે. તો આપણા માટે તો સોનામાં સુગંધ મળે એવું આજે આ વાતાવરણ છે અને એટલા જ માટે આપણે આજે ઉત્સાહથી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. આજે 9 વર્ષની અંદર ઘર ઘર સુધી જે યોજનાઓ પહોંચી છે અને ખાસ કરી આપણે જ્યારે શિક્ષણ અને આરોગ્યમાં કામ કરી રહ્યા છીએ ત્યારે શિક્ષણ અને આરોગ્યનો વ્યાપ એ સમગ્ર વિશ્વની અંદર વધે, ખાસ કરીને આપણા ભારત દેશના અતિ પછાત જે પ્રદેશો છે જે જગ્યાએ ગામડાઓમાં સારવારની સુવિધાઓ નથી ત્યાં દરેક તાલુકામાં 100 બેડની એટલી અદ્યતન હોસ્પિટલો બને એવું નેમ એ આ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનમાં છે અને એના કારણથી આજે આપણે ગામડા ગામડા સુધી સારી સારવારો ઘર આંગણે મળી રહી છે. એના પણ મુખ્યત્વે ફાળો જો આપવામાં આવ્યો હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબના કારણે છે. આપણે તાજેતરમાં શિક્ષણની વાત કરીએ તો દેશનું ગૌરવ સમગ્ર વિશ્વમાં જો વધ્યું હોય તો આપણા ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ એ ચંદ્ર ઉપર થયું અને એનો જે પ્રભાવ વિશ્વની ઉપર પડ્યો છે ત્યારે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા તરફ આગળ જઈ રહ્યો છે એમાં પણ મુખ્ય ફાળો એ નરેન્દ્ર મોદી સાહેબનો છે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે સમગ્ર વિશ્વની અંદર ભારતના નાગરિકોનું માન સન્માન વધ્યું છે. એ અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ યુકે જેવા મોટા પ્રગતિશીલ દેશો હોય એની અંદર રહેલા આપણા નાગરિકોનું પણ માન સન્માન નરેન્દ્ર મોદી સાહેબની આવી ભૂમિકાથી વધેલું છે. ભારતનું પણ યોગદાન એ સમગ્ર વિશ્વની અંદર પ્રસરતું જાય છે અને એનો સીધો લાભ એ ભારતના દરેક નાગરિકોને મળવાનો છે. ત્યારે આવા આપણા બધાના લોકલાડીલા બહુમુખી પ્રતિભાશાળી પારદર્શક વહીવટ પ્રજાલક્ષી વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ એ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપી રહ્યા હોય ત્યારે આપણા તમામ નાગરિકોની લાગણી છે કે સાહેબનું દીર્ઘાયુ બને, સાહેબની તંદુરસ્તી જળવાઈ રહે અને વર્ષો સુધી એ ભારતને આ જ રીતે સેવાઓ આપી ભારતનું નામ એ વિશ્વની અંદર ગુંજતું રાખે એવા આશયથી આજે આપણે એક નાનો કાર્યક્રમ આપી આ જનરલ હોસ્પિટલમાં કરેલો છે અને આજે આપણે તેમના નામે એમને શુભેચ્છા આપવા માટે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે કેક કટિંગ કરવાના છીએ અને સાથે સાથે આપણી હોસ્પિટલની અંદર જે દર્દીઓ આજે એડમિટ થયેલા છે એમને પણ આપણે પૂરતું વિતરણ કરવાના છીએ. અત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે આપણને પરિપત્ર થયો છે એ પ્રમાણે આપણે આસપાસના પીએચસી સીએસસી સેન્ટરની અંદર 17 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી સમગ્ર 15 દિવસ સુધી આપણે એ સારવારનો મહાશ્રમ કરવાના છીએ અને એના કારણે 6થી વધારે પીએચસી સીએસસી સેન્ટરમાં આપણે ભેગા મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાના છીએ. દરેક ગામડાઓમાં જે પણ નાગરિકો એ દિવસે કેમ્પમાં આવે તેમને તદ્દન મફતની સારવાર આપવા માટે પણ આપણે જઈ રહ્યા છીએ. ગયા વર્ષે આપણે જે દીકરીનો જન્મ થાય એ દીકરીને આપણે આજીવન આપણી સ્કૂલની અંદર અથવા તો બીજી કોલેજોની અંદર ફ્રી એજ્યુકેશન મળે એ માટેની પણ સ્કીમ કરેલી છે. આ રીતે આપણે વ્યાપક રીતે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. તેના ભાગરૂપે આજે આ કાર્યક્રમની ઉપસ્થિત આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું અને આપ પણ આ વિષય અને આ સંવેદના લોકો સુધી લઈ જઈએ. દરેક જે નાગરિકો આપણા ત્યાં સારવાર કરવા આવે તેમને સારામાં સારી સારવાર મળે અને એની પાછળ દેશની પ્રગતિ માટે જે સુવિધાઓ ઊભી થઈ છે એની જાણકારી પણ આપણે દરેક નાગરિકો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરીએ અને જ્યારે જ્યારે આપણે પીએસસી સીએસસી સેન્ટરમાં જઈએ અને આ મેગા મેડિકલ કેમ્પ કરીએ ત્યારે મારા આપ સૌ મિત્રોને વિનંતી છે
કે નાગરિકની સેવા કરવા માટે આ સેવા યોજના આપણે શરૂ કરી છે. આપણે મેડિકલ કોલેજ કરી અને કોઈ મોટી નામના મેળવવા માટે નથી કરી. સાકરચંદ દાદાએ 1980-82ની અંદર સરદાર વલ્લભભાઈ જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી અને સરદાર હોસ્પિટલ બનાવી. એ સમયે નેત્રમણી એટલે મોતિયાનું ઓપરેશન કરવું હોય તો એ 1 રૂપિયામાં આપણે કરી આપતા હતા અને પ્રસૂતિની સારવાર એ આપણે 5 રૂપિયામાં કરતા હતા. આ ભેગ લઈને આપણે આ સંસ્થા ચલાવીએ છીએ અને એના કારણે જ આપણે આ કેમ્પસની અંદર વિસ્તરની અંદર મેડિકલ કોલેજની સ્થાપના કરેલી છે. સાથે સાથે આ વર્ષે આપણે આયુર્વેદ કોલેજની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. ગયા વર્ષે આપણે હોમિયોપેથી કોલેજ શરૂ કરી છે. ફાર્મસી કોલેજ, ડેન્ટલ કોલેજ, નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા આપણે સારામાં સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ. પણ સાથે સાથે આ બધા ડૉક્ટરો દ્વારા આપણી આસપાસના નાગરિકોને સારામાં સારી સારવાર મળે એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. અને વિસનગરના નાગરિકો એ તમામ સ્તરે ખૂબ પ્રગતિ કરે અને એમની પ્રગતિની માટે જે પણ જરૂરિયાતવાળી સુવિધાઓ ઊભી કરવાની છે એ સુવિધાઓ ઊભી કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણને વિસનગરના નાગરિકો, સરકારી અધિકારીઓ, ગુજરાત સરકાર, ભારત સરકારનો આપણા પ્રગતિની અંદર હંમેશા સાથ અને સહકાર મળ્યો છે. આ તબક્કે હું તમામનો આભાર માનું છું અને ભવિષ્યની અંદર પણ આપણી પ્રગતિની અંદર સૌનો સાથ, સૌના વિકાસ સાથે આપણે પ્રગતિ કરી એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. અને આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ માટે એક નારો લગાવીશું કે નરેન્દ્રભાઈ મોદી આપ આગે વધો, હમ આપકે સાથ. નરેન્દ્ર મોદી સાહેબ આગળ વધો, હમ આપકે સાથ. નરેન્દ્ર મોદી સાહેબ આગળ વધો, હમ આપકે સાથ. નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે ફ્રૂટ વિતરણ કરીને દરેક દર્દીને ખબર અંતર પૂછ્યા હતા અને દર્દીઓને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા માટે સૂચન કર્યું હતું, જેમાં તેમની સાથે ટ્રસ્ટી શ્રી અમૃતલાલ પટેલ, શ્રી રમણલાલ પટેલ, ડૉક્ટર શ્રી એસ એલ કે પટેલ, હોસ્પિટલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી સુનિતા મેડમ પણ જોડાયા હતા અને દાખલ થયેલા દર્દીઓને ફળાદીની કીટ આપવામાં આવી હતી. આ અંગે શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73મા જન્મદિવસ નિમિત્તે નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલની અંદર સાહેબના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત સાકરચંદ પટેલ વિદ્યાધામ ખાતે કરવામાં આવેલો છે અને આજે અમે લોકોએ ખૂબ જ ઉત્સાહથી, આનંદથી આજે સાહેબના જન્મદિવસની ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનની અંદર કે જ્યારે તેઓ ગુજરાત સરકારના મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે 9 વર્ષથી જે કાર્યરત છે, તેમની આગવી કાર્યશૈલીથી, પારદર્શક વહીવટથી આજે ગુજરાતનું નામ એ સમગ્ર મોડલ સ્ટેટ તરીકે ભારત દેશમાં બન્યું છે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વની અંદર એક નામાંકિત દેશ તરીકે એ આગવી ઓળખ ઊભી થઈ છે. ભારતને પોતાના ઐતિહાસિક અને સનાતન ધર્મના વારસાને ઉજાગર કરવા માટે ઇન્ડિયાથી નામ બદલી અને ભારત નામ આપવાનું કામ પણ નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યું છે ત્યારે આપણે સૌ એનાથી સન્માનિત થયા છીએ. ભારત દેશનું સન્માન વધ્યું છે ત્યારે આજના જન્મદિવસમાં અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે સાહેબને દીર્ઘાયુ બક્ષે અને સાહેબની તંદુરસ્તી ખૂબ જ સારી જળવાઈ રહે અને આ જ રીતે આવનારા વર્ષોમાં ભારત એ વિશ્વગુરુ તરફ બનવા તરફ આગળ વધે એ નામનાથી, એ નેમથી આજે અમે ભગવાનને પ્રાર્થના કરી છે. વિસનગરની અંદર પણ જ્યારે મેડિકલ કોલેજની સ્થાપના થઈ એમાં પણ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી બન્યું છે. કારણ કે તેમણે દરેક તાલુકાની અંદર મિનિમમ 100 બેડની અદ્યતન હોસ્પિટલ હોવી જોઈએ અને દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનવી જોઈએ, આ આશય એમનો હતો. અને આપણા બધાનું સદભાગ્ય છે કે ગુજરાત રાજ્યની હેલ્થ પોલિસી અંતર્ગત ગુજરાત રાજ્યની સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ એ વિસનગરમાં આપણે સ્થાપના કરી શક્યા છીએ અને આજે 5 વર્ષ મેડિકલ કોલેજના પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આનો લાભ એ સીધો ગુજરાત વિસનગરના અને ઉત્તર ગુજરાતના નાગરિકોને મળેલો છે. સારવારની દ્રષ્ટિએ કોવિડ વખતે પણ આપ સૌને ખ્યાલ છે કે નૂતન મેડિકલ કોલેજના કારણથી આસપાસના તમામ નાગરિકોને કોરોનાની અંદર આપણે મોટી રાહત આપી શક્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ દરેક નાગરિકને સારામાં સારી સારવાર ઘર આંગણે મળે, ગામડાઓમાં મોટા મેડિકલ કેમ્પ થાય, દર્દીઓને રાહત દરે અહીંયા ખૂબ જ સારી અદ્યતન સુવિધાઓ મળે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે પણ નવા પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે અને લોકહિતના જે કાર્યક્રમો થઈ રહ્યા છે એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન એ મેડિકલ કોલેજમાં થાય એ માટે અમે કાર્યરત છીએ. આજે નૂતન જનરલ હોસ્પિટલની અંદર
સાહેબના જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને અમારા ત્યાં જે એડમિટેડ પેશન્ટ છે તેમને ફૂટનું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામે ભગવાનને પ્રાર્થના કરી છે કે નરેન્દ્ર મોદી સાહેબને દીર્ઘાયુ મળે અને એમની તંદુરસ્તી જળવાઈ રહે અને ભારત દેશના એ આગવા વડાપ્રધાન તરીકે ભારતને વિશ્વની અંદર વિશ્વગુરુ બનવા તરફ ખૂબ જ ઝડપથી આ કાર્ય પૂરું થાય અને નરેન્દ્ર મોદી સાહેબે જે નામના વિશ્વની અંદર મેળવી છે એનાથી ભારતના નાગરિકો જે ભારતમાં રહે છે અને ભારતથી બહારના દેશોમાં રહે છે તેમનું પણ સન્માન અને સન્માન વધ્યું છે ત્યારે અમે સૌ આજે સાહેબને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. દર વર્ષની માફક માતાજીનો પાંચમો નેજા સાથે શ્રી માતા વૈષ્ણવદેવી દર્શન સાથે શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ 2024 તારીખ 10/2/24 થી તારીખ 20/2/24 11 દિવસ પ્રવાસ શ્રી યુમ ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે દ્વારા સ્લીપર કોચ ટિકિટનું બુકિંગ 4 વ્યક્તિ વચ્ચે અટેચ રૂમ ગુજરાતી ભોજન વ્યક્તિ દીઠ ફક્ત 16,000 રૂપિયા તો આજે જ બુકિંગ કરાવી લેશો. સંપર્ક કરો 99 88 20 291 91 065 29 016. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94-294-35-034 અલ્પેશ બારોટ 93-774-26-544 વિસનગર કે ન્યૂઝ.